આજરોજ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે હાજર અમરેલી જિલ્લાની વર્ષ 2022ની કામગીરી અંગેનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, સાબરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશ કસવાલ, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરિયા તથા જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. ત્યારબાદ તમામ મહાન અનુભવો હસ્તે અમરેલી જિલ્લાના પુસ્તક સેવા સુરક્ષા અને શાંતિની યથાર્થ પરિભાષા અમરેલી પોલીસ 2022નું વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહ દ્વારા કરવામાં આવ્યું. આ પુસ્તકમાં જિલ્લાની પોલીસ દ્વારા વર્ષ 2022 દરમિયાન કરવામાં આવેલી ગંભીર ગુનાની ડિટેક્શનની વિગતો, અપરાધીઓની મોડસ ઓપરેન્ડી અને પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ વિભાગને લગતી વિવિધ કામગીરીઓ જેવી કે પોલીસ વેલફેરને લગત કામગીરી, ચૂંટણી દરમિયાન કરવામાં આવતી કામગીરી, સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવતી ડિટેક્શનની કામગીરી, સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજકોપ અંતર્ગતની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા જણાવ્યું કે અમરેલી પોલીસ વર્ષ 2022 અને 23ની જેમ આવનારા સમયમાં પણ જિલ્લાની નાગરિકોની સુરક્ષા કરવા માટે કટિબદ્ધ રહેશે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વર્ષ 2022માં જે સારી કામગીરી કરવામાં આવેલી છે એને એક પુસ્તક સ્વરૂપે તૈયાર કરીને આજે આ પુસ્તકનું વિમોચન માનનીય ધારાસભ્યશ્રીઓ કૌશિકભાઈ વેકરિયાજી, શ્રી મહેશ કસવાલાજી, શ્રી જનકભાઈ તળાવિયાજી, મારા સાથી અધિકારીશ્રીઓ એસડીપીઓ સાવરકુંડલા શ્રી વોરાજી, એસડીપીઓ અમરેલી શ્રી જગદીશ ભંડારી, ડીવાયએસપી એચક્યુ શ્રી ગોહિલ, મારા એલસીબીપીઆઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી ભરતભાઈ અને આપ તમામ પત્રકાર મિત્રો લોકોનું સ્વાગત કરું છું. જે અમરેલી પોલીસને મુખ્ય જવાબદારી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રહે અને ગુનાને અટકાવવા અને ગુનાને શોધવા, એ સારી કામગીરી જે છે અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આમાં આપ તમામ પત્રકાર મિત્રોનું પણ અમને ઘણું સહયોગ મળ્યું છે, આપને પણ હું અભિનંદન પાઠવું છું. મિત્રો, ઘણા બધા અનડિટેક્ટ સિરિયસ ક્રાઇમ્સ હતા, જેમાં મોટા સમઢિયાળાના મર્ડર હોય, નાના રાજકોટના મર્ડર હોય, ચરખાના મર્ડર હોય અથવા બગસરામાં મર્ડરમાં જે સિરિયલ કિલરની ધરપકડ કરવામાં આવેલી, આ પ્રકારની તમામ સારી કામગીરી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. એના સિવાય ઘણા બધા ધાડ અને લૂંટના ગુનાઓ પણ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા શોધવામાં આવ્યું છે. જે સિરિયસ ગુનાઓ છે, દાખલા તરીકે ખૂન, ખૂનની કોશિશ, શૈક્ષણિક મનુષ્યવધ, ધાડ લૂંટ, એવા પ્રકારના ગુનાઓમાં અમરેલી જિલ્લાનું જે ડિટેક્શન રેટ છે આ 100% છે. એના સિવાય ઘણી બધી ઘરફોડ ચોરીઓ અને સામાન્ય ચોરીઓ પણ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલી છે. મિત્રો, છેલ્લા 1.5 વર્ષમાં અમરેલી જિલ્લામાં કોઈ પણ સાંપ્રદાયિક હિંસાના બનાવ નથી બન્યું. એના સાથે સાથે બે જ્ઞાતિઓ વચ્ચે પણ કોઈ હિંસાના બનાવ બનવામાં આવેલ નથી, એ પણ આપના માટે એક ગૌરવની વાત છે. એના સિવાય વ્યાજખોરી વિરુદ્ધમાં એક ઝુંબેશ ચલાવી, જેમાં ઘણા બધા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા અને જે વ્યાજખોરો છે એમની પણ ધરપકડ, 25થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી.